નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીજી સ્ટડી હબ ચેનલમાં હું કી કઈ ગયો સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ઓકે તાજેતરમાં આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે અગત્યનું લેક્ચર એટલે કે ભૂમિતિના જે અગત્યના પચીસ ક્વેશનો છે એની આપણે ચર્ચા કરીએ કારણ કે મેં ભૂમિતિના દરેક જે ચેપ્ટર છે ને દરેક પોઈન્ટ દરેક વર્તુળ છે ત્રિકોણ છે લંબચોરસ છે સમગન છે લમગન છે ગોળો છે શંકુ છે અને નળાકાર છે એ બધાને મેં સ્પેસિફિક લેકચર લઈ લીધા છે

કે જે આટલું મોટું સમગન છે આટલું મોટું સમગન છે એમાંથી નાના નાના સમગન બનાવવાના છે હે આમ કેવા માગે છે કે આટલું મોટું સમગન છે ને નાના નાના સમગન બનાવવાના છે ઓકે ને સમગન નું ઘનફળ એટલે શું થાય ભાઈ લંબાઈ નો ઘન ઓકે એલક્યુબ સમઘન નું ઘનફળ નું સૂત્ર શું છે એલ ક્યુબ અહીંયાથી આપણે આને ઇરેઝ કરી લઈએ મેં સમજાવ્યું છે કે આટલા મોટા સમગન છે એમાંથી નાના નાના સમગન બનાવવાના છે જેમાંથી બનાવવાનું છે અંશમાં પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર ઓકે આ મોટો સમગન સમગન નું ઘનફળ છે આ નાના સમગન નું ઘનફળ છે ઓકે તો અહિયાં થી ચલો કેટલા બનશે ભાઈ પાંચ તરી પંદર પાંચ તરી પંદર અને પાંચ તરી પંદર એટલે પાંચ નો ઘન કેટલો આવશે એકસો પચીસ

છસો ને અડતાલીસ ની નજીક માં કોનું ઘન છે ભાઈ છસો ને અડતાલીસ પેલા તો મને એમ કહો પાંચસો ને બાર છ નો ઘન કેટલો છ ઘન પાંચસો ને સાત નો ઘન કેટલો ત્રણસો ને સોરી સાતસો ને ઓગણત્રીસ ઓકે તો આ છસો ને અડતાલીસ છે એને એમ હા હા એક સેકન્ડ હા ભાઈ આપણે એક કામ કરીએ અહીંયાથી આનું કાઢી દઈએ કારણ કે છ નો ઘન તો બસો ને સોળ છે ઘન કરીએ તો કેટલો પાંચસો નવ નો ઘન કરીએ તો કેટલો સાતસો નો ઘન આનો મતલબ ઓછામાં ઓછા કેટલા સમઘન બનાવી શકાય ભાઈ આઠ તો અહીંયા જો આઠ ઓપ્શન નથી તો તમારો જવાબ શું આવશે છ એને શું કીધું છે ઓછામાં ઓછા કેટલા બનાવી શકે તો કોઈ ઓછામાં ઓછા તો છ બનાવી શકાય કારણ કે એનાથી વધારે બનાવી શકાશે નહીં કારણ કે અહીંયા આઠ નો ઘન કરીએ ને તો પાંચસો ને બાર આવે છે આઠ નો ઘન કરીએ તો પાંચસો ને બાર આવે છે માટે તમારો જવાબ શું આવશે ભાઈ ઓછામાં ઓછા છ સમઘન બનાવી શકાય છે હા આઠ ઓપ્શન હોત તો તમે ટીક કરી શકો છો સમજાઈ ગયું બધાને આઠ ઓપ્શન હોય તો તમે ટીક કરી શકો છો પણ આઠ નથી તો પછી તમારો જવાબ શું આવશે છ કારણ કે એનાથી ગમે એનાથી ઓછા બનાવી શકાય પણ વધારે બનાવી શકાય નહીં તમને જો નવ નવ સમઘન બનાવી શકાય નહીં સમજાઈ ગયું કે નહીં તો આ એક અગત્યનો પોઈન્ટ છે ને ઈઝી છે મેં કીધું છે કે અહીંયા ગુણાકાર કરવાનો એટલે છસો અડતાલીસ આવે છે એને એમ કીધું ઓછામાં ઓછા કેટલા સમઘન બનાવી છે સમઘન નું ઘનફળ એટલે એક્સ નો ઘન ઓકે તો અહીંયા જુઓ તો તમારો જવાબ કેટલો આવશે ભાઈ અચ્છા નેક્સ્ટ નળાકાર ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ઘન તો તેનું ઘનફળ મૂળ ઘનફળ કરતા કેટલા ઘણું થાય પોલીસ ભરતી બોર્ડ એટલે કે પીએસઆઈ બે હજાર બાર માં પૂછાયેલો કેશન ઓકે ચલો જવાબ લાવો ઈઝી છે પેલા મને એમ કહો નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે નળાકાર નું ઘનફળ બરાબર પાઈ દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ નળાકાર નું ઘનફળ એટલે શું પાય આર સ્કવેર એચ એને એમ કીધું છે ત્રીજા બમણી કરવામાં આવે મેં કીધું પેલા તો મૂળ ત્રીજા એક લઉં ઓકે અહીંયા એક નો વર્ગ એટલે શું થાય ભાઈ મેં કે ધારી લીધી મેઝી છે ઓકે મેં ત્રીજા એક ધારી લીધી છે તો કે ત્રીજા એક તો એકનો વર્ગ કેટલો થશે એક ત્રીજા બમણી કરવામાં આવે મેં કીધું બે કરે એટલે બે નો વર્ગ કેટલો ચાર મૂળ ઘનફળ એક હતું હવે ચાર થઈ ગયું ઓકે તો એને એમ કીધું છે ઘનફળ કરતા કેટલા ઘણું થયું કેટલા ગણું થયું ભાઈ ચાર ગણું તો તમારો જવાબ શું ચાર તો તમને એમ થવું જોઈએ કે સાહેબ આનું શું પાઈ અને એચનું શું ઓકે તો એ તો બંનેમાં કોન્સ્ટન્ટ રહેવાના છે એ તો બંનેમાં એક સરખા રહેવાના છે ઓકે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો ભાઈ એણે એમ કીધું છે કે ત્રીજા બમણી કરવામાં આવે તો મેં ત્રિજ્યા એક ધારી હતી તો એકનો વર્ગ એક એટલે અહીંયા તો એક જ રહેવાનું છે એણે એમ કીધું ત્રીજા બમણી કરો મેં કીધું બે કર્યા એક ના ડબલ બે કર્યા ત્રિજ્યા તો અહીંયા ત્રીજા નો એટલે કે બે નો વર્ગ કેટલો થઈ જશે ચાર તો મૂળ ઘનફળ એક હતું તો હવે કેટલું થઈ ગયું ચાર તો તમને એમ ના થવું જોઈએ કે સાહેબ આ પૂરેપૂરે પાય નું શું એતનું શું એનું કે નહીં

એકવીસ સેમી ત્રીજિયા વાળા અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ઓકે જવાબ આવવો જોઈએ ભાઈ ગોલક એટલે ગોળો ઘણા કે આ ગોલક નવું આવ્યું હે ગોલકનો મતલબ છે ગોળો અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ઘણા તો સૂત્રય નહીં ખબર હોય કેટલું છે ભાઈ અર્ધ ગોલકની વક્ર સપાટીનું

ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ દુ બાર એકમ નો બે આવે દરેક વિદ્યાર્થીઓ મેં જયારે જવાબ લાવતો હતો ને ત્યારે તમે ચોપડામાં જોતા હતા અહીંયા હું ફરીથી કઉ છું બધાને કબર પડી ગઈ સાત તરીકે ગુણાકાર તો આજ કરવાનો છે બે ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસ આનો જ ગુણાકાર કરવાનો છે ને આટલો બધો ગુણાકાર કેદી થાય એના કરતા એમ કરીએ એક ગુણ્યા એટલે ત્રણ હું એકમ ના અંકોનો ગુણાકાર કરું

બે ચાર એક બે આવે તો અહીંયા બે તમારો છે ઓપ્શન તો તમારો જવાબ છે ગુણાકાર કરવાની જરૂર નથી ચાલો ગુણાકાર કરજો એટલો જ આવશે જેમ કરવું છે અયોગ્ય વિકલ્પ શોધો આ જો આ એક પ્રશ્ન આવા પ્રકાર નો પૂછી શકાય ઓકે તમારે છે ને આમ શાંતિથી મન કહેવાનું જવાબ શું આવે અયોગ્ય જે ખોટું છે એમ શું જવાબ આવે અલ્યા આટલું ખબર પડવી જોઈએ કે આ ટુ પાઈ આર તો સાહેબ નળાકરની ની વક્ર નું છે કુલ પુષ્ટફળ ની ક્યાંથી વાત આવી સમજાવવું જોઈએ આ તો ટુ પાઈ આર તો નળાકાર ની વક્ર સપાટી નું આજ ખોટું છે પહેલી વાત તો આમ તમારે છે ને મગજ દોડવું જોઈએ કે ભાઈ પહેલું સાહેબ પહેલું જ ખોટું છે આ રીવાજ છે બાકી બધું તો જોવાની વાત પછી આવી તો કે સાહેબ સાચું તો કયો કુલ પુષ્ટફળ નું મેં કીધું ટુ પાઈ આર એક તો છે જ એમાં જો ભાઈ આ હું ધોરીને બતાવું આમ નળાકાર છે કે નહીં આ નળાકાર તો આમ વક્ર સપાટી નું મારે એનું કુલ શોધવું છે ને તો એક વર્તુળ એટલે કે ઢાંકણું બંધ કરવું પડે અને ઢાંકણું બંધ કરવું પડે આનો મતલબ મારે બે વાર વર્તુળ નું ક્ષેત્ર પણ જોઈએ કેટલી વાર જોઈએ બે વાર તો કે ટુ નો સ્ક્વેર વર્તુળ નું ક્ષેત્રફળ પાય આર નો સ્ક્વેર પણ કેટલી વાર જોઈએ બે વાર કારણ કે નીચેથી ઢાંકણું બંધ કરવું છે ને ઉપરથી ઢાંકણું બંધ કરવું તો મને કુલ પુષ્ટ મળે

ઓકે અહીંયા બે ત્રણ ત્રિકોણ દોરું ઓકે હવે જુઓ દરેક વિદ્યાર્થી બાદ ધ્યાન રાખો તમારે આ ઉપરના ગોળી મારો થોડી વાર હા આ એ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો એ બીસી અને એ બી સી તો કે આ કાટકોણો છે આનો મતલબ આ કાટકોણ ત્રિકોણ છે બધા કેવા ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હું ધારો કે આ પાંચ બાજુ લઉં ને પાંચ અને આને પાંચ લઉં ને તો આ જે ભાગ છે ને પાંચ રૂટ ટુ થઈ જાય સીધી વાત છે સીધી વાત ઓકે હું તમને સમજાવું એ કરી સાબિત કરીને જોઈએ આપણે કંઈ વાંધો નથી તો કે સાહેબ આ સાત હોય આ સાત હોય તો મેં કીધું આ સાત રૂટ માં ટુ બંને બાજુ સરખી હોય ને તો જે સામેની બાજુ છે ને સાત રૂટ માં થઈ જાય તો કે સાહેબ આ દસ હોય તો આ દસ હોય તો મેં કીધું આ દસ રૂટ ટુ થઈ જાય

એ બી કેટલો તો કે એ બી સાહેબ બાર ઓકે આ દસ નો વર્ગ કેટલો સો તો આ બંને આવે સામા વર્ગમૂળમાં આવે તો આ સામેની બાજુ મળે તો કે સાહેબ બસો રૂટમાં ટુ થયું ઓકે બસ્સો રૂટમાં ટુ તો મેં કીધું જો બસો રૂટમાં ટુ નો મતલબ એવો છે કે સો ગુણ્યા બે અને સો ગુણ્યા બે છે આનો મતલબ સો વર્ગમૂળ છે હા તો અહિયાં દસ રૂટમાં ટુ તમારો જવાબ આવે કે નહીં તો તમારે આટલી બધી મગજ દોડાવવાનું નહીં બે બાજુ સરખી હોય તો સામેની બાજુ શું હોય તો કે જે બાજુ છે એ રૂટમાં કેટલું હશે ટુ પ્રશ્ન ક્યાં અગત્યનો થશે હું તમને કહી દઉં ઓકે દરેક વિદ્યાર્થી હવે સમજાઈ ગયો હશે જવાબ બાર કેવી રીતે આવે જો પ્રશ્ન આમ પૂછે કે હિના છે હિના ઉત્તર તરફ બાર કિલોમીટર જાય ત્યાંથી ડાબી બાજુ વળીને બાર કિલોમીટર જાય ઓકે ભલે હું જમણી વળ્યો છું એમ કે છે જમણી બાજુ વળે કઈ વાંધો નહીં તમે સાહેબ બોલો ડાબી લખો જમણી હું તો ખાલી તમને સમજાવું કે રેખા છે ને ઉત્તર બાજુ બાર કિલોમીટર જાય ત્યાંથી જમણી બાજુ વળીને બાર કિલોમીટર જાય હવે રેખા પોતાના સ્થાન થી કેટલા કિલોમીટર દૂર છે તો ઘણા જણા કે સાહેબ બાર ને બાર ચોવા દીધું મેં દુ એટલે ભાધરી આવે આ સીધી ભાધરી સેઢા કૂદતી કૂદતી બાર રૂટમાં ટુ તો તમારો જવાબ શું હવે બાર રૂટમાં ટુ સમજાઈ ગયું કે નહીં

ચોરસ નું વિકર્ણ બરાબર રૂટ ટુ ગુણ્યા લંબાઈ ની છે રૂટ ટુ ગુણ્યા લંબાઈ ચોરસ ની લંબાઈ કેટલી ચૌદ રૂટ ટુ ગુણ્યા ચૌદ તો આ તમને ચોરસ ના વિકર્ણ મળી ગયો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો ચોરસ ના વિકર્ણ ની લંબાઈ આનો મતલબ વિકર્ણ આપેલો છે કેટલો ચૌદ ઓકે તમારે લંબાઈ શોધવાની છે એટલે તમને લંબાઈ મળશે શું મળશે ભાઈ લંબાઈ કેટલી મળી ચૌદ રૂટ માં ટુ ઓકે તમને લંબાઈ મળી ગઈ એને તમને પૂછ્યું શું ક્ષેત્રફળ શોધો પ્રશ્ન એને જ કીધું છે ક્ષેત્રફળ શોધો તો ચોરસ નું ક્ષેત્રફળ એટલે શું ભાઈ ચોરસ નું વિકર્ણ એને ચૌદ આપી જોઈએ ઓકે ચોરસ ના વિકર્ણ ની લંબાઈ ચૌદ છે આનો મતલબ એવું દેખો આમ આમ તમને એમ કેસે કે આ ચોરસ છે

તો રૂટ અહીંયા રૂટ માં ચાર થઈ ગયા કે નહીં રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ આ ચાર એ કોનો વર્ગ છે બે નો તો અહીંયા સીધું બે આવી ગયા છે ઓકે મેં બે ગુણ્યા સાત કર્યા છે ચૌદ સીતા અઠ્ઠાણું કારણ કે ચૌદ સીતા સાહેબ ખબર જ નથી મેં કે ચૌદ ચોક છપ્પન થાય એટલે છપ્પન જવાબ ના આવે તો એકસો છન્નું એના આવે એકસો ચાલીસ એના આવે વાત થઈ પૂરી ચૌદ સીતા અઠ્ઠાણું ઓકે લો બાર મીટર લંબાઈ ના ચોરસ બગીચા ની અંદર ની ફરતે એવું લખીએ કારણ કે અહિયાં મને લાગે રહી ગયું છે અંદર ની ફરતે બહારની ફરતે કરીએ હવે આરું લખ્યું છે એક કામ કરીએ પેલું બહારનું રાખીએ બહારની બાજુ ફરતે પાંચ મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો રસ્તાનું ક્ષેત્ર ભણસો તો હાલો એક વાર ટ્રાય તો કરો અમારાથી ટ્રાય ના થાય સાહેબ આ રહ્યો ચોરસ બગીચો કેટલા મીટરનો છે

આ બાજુ એ પાંચ મીટર એટલે આમ રસ્તો બનાવવાનો છે આ ભાઈ આમ રસ્તો બનાવવાનો છે આમ આ પાંચ મીટર ના પાંચ મીટર આ પણ પાંચ મીટર જ હશે આનો મતલબ વધ્યું કેટલું કુલ કેટલા મીટર વધ્યું સાહેબ કે આ બાજુ પાંચ મીટર ને પેલી બાજુ પાંચ મીટર દસ મીટર વધ્યા ભાઈ સમજાવવું જોઈએ આમ હા હું તમને ખાલી દોરીને એટલા માટે નથી સમજ્યા તમને ખબર પડે આ બાજુ પાંચ મીટર વધ્યા પેલી બાજુ પાંચ મીટર વધ્યા તો કુલ કેટલા મીટર વધ્યા દસ તો બાર હતું તો હવે કેટલું થઈ ગયું બાવીસ ઓકે

ત્રણસો ને ચાલીસ ભાઈ આમાં આમાં ખોટું ક્યાં પડે છે હું તમને કહું બાર બાર એકસો ચુમ્માલીસ તો કરે પાછા એમાં તો કોઈ વિદ્યાર્થી ગણા ને જે સમજાય છે તો કરી લે પણ પાછા કેટલા કરે ખબર પાંચ ને બાર સત્તર કરે બાર ને પાંચ કેટલા કરે સત્તર કરે કારણ કે સાહેબ કે પાંચ મીટર રસ્તો વધે ને મેં કીધું તારો કાકો આ બાજુ પાંચ વધ્યો તો પેલી બાજુ પાંચ વધ્યું હોય તો કુલ દસ વધ્યું હોય સમજાયું કે નહીં તો આમ દસ વધે છે એટલે આ તમારે ધ્યાન રાખવાનું તો આ એક અગત્યનો છે અને ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ચાલો એક બીજું ક્વેશન જોઈએ એક લંબ ચોરસની એક બાજુ બીજી બાજુ કરતા ત્રણ સેમી વધુ છે લંબ ચોરસ ની પરિમિતિ ચોરાણું હોય તો લાંબી બાજુ નું શું તો બોલો ન હા મને એમ કેજો આ લંબચોરસની ની પરિમિતિ ચોરાણું છે હું કાલે તમને દેશી ભાષામાં કઉ છું તમને પરિમિતિ નથી ખબર તમને કઈ ખબર નથી તો મને એમ કેજો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો હશે સુડતાલી હોય કે નહીં સોરી હા સુરતાલી ચોરાણું અડધા એટલે કેટલા લંબાઈ ને પહોળાઈનો સરવાળો સુરતાલી હોય કે નહીં બધાને સમજાવવું જોઈએ હવે આમાં તો હું તમારા આગળ છે ને મારું આમ પેલું થઈ ગયું છે એમ કે હવે શીખવાડી શીખવાડી મારા કાળજા કપાઈ ગયા છે તમારા આગળ લંબાઈ ને નો સરવાળો તો કે સાહેબ ચોરાણું મેં કીધું બે વાર કરીએ ને લંબાઈ ને પહોળાઈ બે વાર તો ચોરાણું હોય તો એક વાર કરીએ તો કેટલી તો સુડતાલી તો એણે એમ કીધું કે એક બાજુનું માપ બીજી બાજુ કરતા મેં કીધું એક બાજુ એક્સ હોય ને તો બીજી બાજુ એક્સ પ્લસ ત્રણ હોય એણે કીધું એમ કરીએ આપણે એક બાજુ એક્સ હોય તો બીજી બાજુ કેટલી ત્રણ વધારે એટલે એક્સ પ્લસ ત્રણ હોય તો બંને બંનેનો સરવાળો કેટલો ભાઈ થાય સુડતાલીસ તો 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 કે ને થાય મેં કીધું બરાબર કાઢો કેટલા કેટલા ઓકે આનો મતલબ એક બાજુ પણ એને મારા પૂછ્યું શું ખબર લાંબી બાજુ કઈ તો આ બાવી તો લાંબી બાજુ કઈ હશે તો કે સાહેબ આમાં ત્રણ ઉમેરો ને એક્સ પ્લસ ત્રણ ઉમેરીએ તો મેં કીધું લાંબી બાજુ પચીસ ઓકે તો તમારો જવાબ શું હવે પચીસ દઈને બાવી નહીં લખવાનું હા એક બાજુ બાવીસ છે એને લાંબી બાજુ તો લાંબી બાજુ ભાઈ આ કે કે લાંબુ તો તો છે છે ખાલી તમને લખીને થાય એમ કીધું કીધું એક એક બાજુ 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 બીજી બીજી વધુ મેં હોય હોય પચીસ વધારે છે તો આનો સરવાળો કેટલો થાય સુડતાલીસ તો એક્સ એક્સ નો સરવાળો કર્યો બે એક્સ સુડતાલીસ માંથી ત્રણ જાય એટલે ચુમ્માલીસ તો એક્સ બરાબર બાવીસ આનો મતલબ એક બાજુ બાવી હોય તો બીજી બાજુ કેટલી હોય ત્રણ વધારે એટલે પચીસ ઓકે તો એને લાંબી બાજુનું માપ પૂછ્યું છે પરીક્ષામાં આવા પ્રશ્નો એક લંબ ચોરસની લંબાઈમાં ત્રીસ નો વધારો કરવામાં આવે અને પહોળાઈમાં ચાલીસ ટકા નો ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્ર માં શું ફરક પડે જે ફરક પડવો પડે સાહેબ અમે તો અમે કંટાળ્યા આપવું ઓપ્શન આપજો કે સાહેબ મેઘ વીસ ટકાનો ઘટાડો બાવીસ ટકાનો ઘટાડો બાવીસ ટકાનો વધારો અને સત્યાવીસ ટકાનો ઘટાડો બોલો ઓકે બાવીસ ટકાનો ઘટાડો તમે મારા છો તો હોશિયાર હો

तो सौ आता ईटो के है? तो कोई सूत्र जोखवा नहीं हाँ भाई हूँ हजी कही के तब तो एक बात कै क्यों तो अब पंदर टका हो तो पंदर टका नहीं खबर पड़ती पंदर टका ए तर भाग्य वीस पांच टका हो तो एक भाग्या पंदर टका हो तरह भाग्य वीस हो तो साहब वारों कीस तेव थी गई वीस वी तेवी थी તો કે અમે તો શું કરીએ ખબર મેં કીધું શું કરીએ તો કે સો હોય ને તો કે એકસો પંદર થઈ તો મેં કીધું કોઈ કશું જે ને વીસ પચાસ સો અને ત્રેવીસ પચાસ એકસો પંદર તો વીસ ના ત્રેવીસ થઈ ગયા તો કે ના અમીર સાહેબ હોવા જ લઈએ મેં કીધું લ્યો તમે તમારું જે લેવું એ લ્યો મને શું ફેર પડે હા પણ મૂળ તમને દેશી બધા સમજાવવું જોઈએ હું શીખવા માંગુ છું ચાલ બે સેમી ત્રીજા ને છ સેમી ઊંચાઈ વાળા નળાકાર ધાતુના ટુકડાને ઓગાળીને એમાંથી તેટલી ત્રિજ્યા વાળું એક શંકુ બનાવવામાં આવે શંકુ શરણાઈ નો તમે આ શરણાઈ નસ વાળા દાખલા ગણશો તમારા શરણાઈ વાગ બાકી હું નથી માનતો તમારા શરણાઈ વાગ ઓકે ટ્રાય તો કરો ભાઈ નળાકરમાંથી બનાવવાનું બનાવવાનું શું શંકુ હવે એને ભાઈ હવે તમને કે સાહેબ મને શું ખબર પડે આ નળાકારનું ક્ષેત્રફળ છે ઘનફળ છે મેં કીધું એટલે નળાકરને વગાડે છે અને વગાળ તો હોય ને તો પછી ઘનફળ જ હોય હ નળાકારનું ઘનફળ કેટલું પાઈ આર સ્ક્વેર એચ અને શંકુનું ઘનફળ કેટલું એક તૃતીય આવુંસ પાઈ આર સ્ક્વેર એ ત્રીજો ભાગ છે આવું તો મેં તમને હજાર વાર કીધું છે ઓકે

કેમ ખબર છે હમણાં હું ત્રીજા અલગ અલગ આપી તો બાજુ તમારે ઉડાડવા નહીં તો હવે જવાબ શું આવે ઘણા જણા મારા વાલા કરે ત્રણ દુ છ અલ્યા આ તગડો ઉપર જતો રહે કુદકો મારી હા તો છ તરી અઢાર તો તમાર જવાબ આવે અઢાર આમ તો તમે લખો નહીં કેમ ખબર છે ત્રણ દુ છે કારણ કે બે તો ઓપ્શન માં નથી એટલે તમે લખો શું તમને એમ કે ક્યોક તો ખોટું પડે જ છે હા એક તૃતીય ઉંચે તગડો કુદકો મારી ઉપર જતો રહે તો છ તરી અઢાર તો શંકુની ઊંચાઈ કેટલી બને અઢાર તો કેસનમાં તો કઈ લાંબુ નથી ખાલી સૂત્ર આવડવા જોઈએ પાઈ પાઈ ઉડી ગઈ તો કે માં તો પાઈ ના બાવી હાથમાં આવું લખવાય મેં કીધું લખ બાવી હાથમાં આવું પછી ઉડાડ તારે એમ ઉડાડવા તો પછી કંઈ વાંધો નથી મન તો કે માર તો આર નો વર્ગ ને આર નો વર્ગ ઉડાડવો તો મેં કીધું એ ચાઇ ઉડાડ દે બધું ઉડાડ દે તું તારે બધું અલગ અલગ આપેલું છે સમજાઈ ગયું કે નહીં અહીંયા ઊંચાઈ જવા છે અહીંયા આર નો વર્ગ ભલે એને એમ કીધું તેટલી ત્રીજા વાળો એટલે કંઈ વાંધો નથી ઘણી વાર ત્રીજા અલગ પણ આપે ચાલો

આમાં મોટી બાજુ નાની બાજુનો ગુણા પેલો તફાવત કેટલો મોટી બાજુ અને નાની બાજુનો તફાવત કેટલો મોટી બાજુ નાની બાજુનો તફાવત કેટલો સાત થયો કે નહીં તો જે પણ જવાબ આવે સાત વડે ભાગી શકાય એવો આવે કે ના આવે આન ભાગી શકો આને ભાગી શકો આન ભાગી શકો તો પછી કેમ માથાકૂટ કરો છો ના ના સાહેબ હું તો ગણિત જ મેં કીધું ગણો તાણ એક પાંચ એક્સ બીજી ત્રણ એક્સ અને ત્રીજી દસ એક્સ આ બધાનું કેટલું હોય કારણ કે ત્રિકોણ કેટલા અંશ નો હોય તો કે સાહેબ એ જ નથી ખબર એટલે મેં કીધું મારી નાખ્યા તો ત્રિકોણ હોય એકસો ને એસી અંશ નો અને વર્તુળ કેટલા નું હોય વર્તુળ ત્રણસો ને તો કે સાહેબ બરોબર મેં કીધું વાંધો નહીં દસ ને ત્રણ તેર તેર ને પાંચ અઢાર અઢાર એક્સ બરાબર એકસો ને એમ કીધું સૌથી નાની નાનીનો તફાવત કેટલો સિત્તેર તો આટલી બધી રામાયણ કરીને સિત્તેર લાવવા તો ના ખબર પડે કે આ નાની જે ત્રણ અને મોટી જે દસ એટલે આનો તફાવત સાત થયો તો જે પણ જવાબ આવે સાત વડે ભાગી એવું આવે એક જ ઓપ્શન છે કાકો સિત્તેર હા ના ના સાહેબ પણ ખબર પડતી હોય તો ને કે સાહેબ મેં કીધું લા ખબર પડતી હોય તો મેં તો કેટલી વાર આ તમને છે ને ગુણવત્તાને પ્રમાણ સમજાયું છે કે ગુણવત્તાને પ્રમાણમાં તો કઈ વધારે છે નહીં આટલું જોઈ લો ને તો જવાબ આવી જાય ઓકે તો જવાબ લઈ દેજો મેં જવાબ લાઈને બતાવ્યો છે કારણ કે વિડીયો જોતા હોય એમને તો એમાં ને કે સાહેબ ગણીને બતાવો ગણીને બતાવો હા લ્યો નળાકાર તે વોગાડજો અને એમાંથી પછી નાનું નળાકાર બનાવો मरा बेडा आपला जोड़ो ओगळा वरावे मोठा नळाकारने ओगाळी नानू नळाकार बनाओ, आलो भई हवे जवाब आपू जी हं भई चलो भाई જેને જેને જવાબ આવી ગયો છે એને આપણે ભંગારમાં પડેલો ભારત હતા આલવાનો છે પાઈ r² h આ નાળાકારનું ઘનફળ આ નાના નાળાકારનું ઘનફળ આ મોટો નાનો તો કે સાહેબ પાઈ પાઈ ઉડાડ દેજો મેં કીધું પાઈ પાઈ ન તો ઉડાડ દો પાઈ નું કોઈ કામ નઈ ભાઈ ત્રિજ્યા કેટલી છે ત્રિજ્યા તો કે સાહેબ 10 * 10 મેં કીધું ઊંચાઈ 14 નાનું નાળાકાર છે એનું જોઈએ ત્રિજ્યા કેટલી 2 * અને આ કેટલું છે બરોબર કે સાહેબ કે સાત દૂ ચૌદ મેં કીધું બરોબર પાંચ દૂ દસ પાંચ પાંચ દૂ દસ પાંચ 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 પચીસ પચીસ દૂ પચાસ તમારો જવાબ શું છે પચાસ સમજાઈ ગયું કે નહીં જે મોટું છે અંશમાં આવે છે નાનું છે છેદમાં આવે છે એટલે આપણે આ લખ્યું અંશમાં ના લખ્યું છે છેદમાં હજી હજી હું તમને ફરીથી યાદ કરાવું તમે ભોળા માણસો છો ને તો આ યાદ રાખજો કે આ સેમી છે અને આઈ સેમી છે આઈ સેમી છે બધા હોય તો આવી ઘટના બને અને એક જગ્યાએ મીટર હોય ને તો સેમીમાં ફેરવવા પડશે હજી કહી છું દેવું એટલે પરીક્ષામાં ભૂલ કરીને ના આવતા કારણ કે મારે તો તમને સહેલું કહેવું જોઈએ એટલે મેં સેમી સેમી લખ્યા તો ચીફ મિનિસ્ટર ના થાય મેં કીધું એટલે ચીફ મિનિસ્ટર ના થાય સેન્ટીમીટર થાય જો ભાઈ એને એમ કીધું છે કે વર્તુળનું અને લંબ ચોરસનું ક્ષેત્રફળ સમાન છે ઓકે વર્તુળ નું પરિગ બસો ને વીસ છે તો અહીંયા સૂત્ર કયું લાગશે ભાઈ વર્તુળના પરિઘ નું વર્તુળ નું ફરી બરાબર ટુ પાઈ આર ઓકે વર્તુળનું ફરી બરાબર ટુ પાય આર વર્તુળનું ફરી કેટલું છે બસો ને વીસ બે ગુણ્યા બાવીસ સતમાઉ ગુણ્યા આર પેલા ત્રિજ્યા શોધવી પડશે ચલો અહીંયા થઈ જશે દસ અહીંયા બે છે એટલે અહિયાં પાંચ તો સાત ભાઈ ત્રિજ્યા કેટલી આવી ગઈ છે પાંત્રીસ ઓકે દરેક વિદ્યાર્થી જ્યાં નાખો અહીંયા કેસરજી ની અંદર છે ને બે ત્રણ કેસરનો સમાયેલા છે વર્તુળ નું પરિઘ બરાબર 2 પાઈ jay. jay la r 220 વર્તુળ નું ભરીક છે ત્રિજ્યા છે 22/7 બરાબર ની નિશાની સામ સામે ઉડે એટલે અહીંયા 10 થઈ ગયા અહીંયા બે છે ને અહીંયા 10 છે એટલે કેટલા થઈ જશે 5 તો 7 50 35 તો તમારી ત્રિજ્યા કેટલી આવી ગઈ છે 35 તો વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર પાઈ r² 22/7 ગુણ્યા 35 ગુણ્યા

के पांत्रिस साथ एक जो हाँ, ओके गुणा कर्मा भूल जो करिए सौ चालीस एक सौ चालीस ने एक सौ पंचोते सौ पंचोतेर गुण्या बीस करवा एक सौ कर दीजिए ओके ત્રણસો ને પચાસ ગુણ્યા અગિયાર જીરો પાંચ આઠ આડત્રીસ ને પચાસ ઓકે વાંધો નહીં આડત્રીસ પચાસ આપણને શું મળી ગયું છે ભાઈ વર્તુળ નું ક્ષેત્રફળ તો વર્તુળ નું ક્ષેત્રફળ ને લંબચોરસ નું ક્ષેત્રફળ સરખું છે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર આડત્રીસ પચાસ એને એમ કીધું છે કે લંબચોરસ ની પહોળાઈ પચાસ મીટર છે ભાઈ હવે એક એક અગત્યનો પોઈન્ટ છે ઓકે એને એમ કીધું છે કે લંબચોરસ ની પહોળાઈ તમને આપી દીધી છે

જે કારણે વર્તુળ નું ક્ષેત્રફળ શોધવાનું છે એમાંથી તમારે લંબ ચોરસ નું પણ ક્ષેત્રફળ શોધવાનું છે ઓકે ચલો નેક્સ્ટ એક પૈડાનો વ્યાસ 1.20 મીટર છે 500 ચક્ર પૂર્ણ કરવા પૈડાને કેટલું અંતર કાપવું પડશે ચલો

ગુણ્યા આર કેટલો થશે ભાઈ અહીંયા તમને વ્યાસ આપ્યો છે વ્યાસ આપ્યો છે એક પોઈન્ટ છવ્વીસ તો એક પોઈન્ટ છવ્વીસ ભાગ્યા બે ઓકે વ્યાસ નું અડધું શું થશે તો ઈજ્યા તો આ તો એક ચક્ર થયું આવા તો એને કેટલા કીધા છે ભાઈ પાંચસો પાંચસો ચક્ર પૂર્ણ કરે તો ગુણા કેટલા કરવાના છે પાંચસો ઓકે હવે ભાઈ જુઓ સાદુ રૂપ તો તમારે આપવું પડશે અહીંયાથી આ હું પોઈન્ટ કાઢી દઉં ને અહીંયાથી પોઈન્ટ તો અહીંયાથી બે શૂન્ય જતી રહે

કેટલું થશે અઢાર પંચા નેવું હોવો જોઈએ ઓકે આટલો મોટો ગુણાકાર હવે ભાઈ એક હું તમને બીજો પણ પોઈન્ટ કહું મેં આગળ પણ ચર્ચા કરી ને કે આઠ ને કેટલા ભાઈ હવે ધ્યાન રાખજો આટલા સુધી પહોંચી ગયા છો અગિયાર ગુણ્યા અઢાર ગુણ્યા पांच, गुणाकार तकलीफ छे तो आठ ने एक नौ जो आठ ने था, नौ तो मैं तक कीधु डिजिटल सम कर जवाब साचो आंसर है त्र आठ आठ ने बे दस एवे तो आ नौ छे आठ ने एक आ जवाब ओके अः साहब आ नौ मैं क्यों नौ जता है चार ने बे छत थे आ जवाब नहीं

4/3 पाई r नो एक गोला नो घनफल ने तेना पृष्ठ क्षेत्रफल ते ओस्टे क्षेत्रफल लेसु 4 पाई r स्क्वायर ओके क्षेत्रफल के जितो जितर 4 पाई r नो वर्ग उड़ाड़ दो भाई सामने तो के साहब જુઓ पाई पाई उडी गया चार, चार उडी गया આર નો વર્ગ અને અહિયાં આરનો વર્ગ ઓકે બરાબરની નિશાની સામસામે ઉડે ચાર ચાર ઉડી ગયા પી ઉડી ગયા આર નો વર્ગ અને અહિયાં આરનો વર્ગ ઉડી ગયા છે તો અહિયાં આર વધે છે તો આર ભાગ્યા ત્રણ વધે છે આનો મતલબ ત્રીજા તમારી ત્રણ છે તો વ્યાસ કેટલો છે છ ઓકે તો આટલા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ ઓકે તમારું જે કામ છે લાઈક શેર સબસ્ક્રાઈબ એ તમારે કરી લેવાનું